નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ને તેવામાં વડોદરા કોર્પોરેશન નવરાત્રીના આ પાવન પર્વે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક સફાઈ ઝુંબેશ હાથ ધરી છે જેમાં કોર્પોરેશનના વોર્ડ એકથી લઈને વોર્ડ ઓગણીસના બસ્સોને એકાવન જેટલા એવા સ્થળો કે જ્યાં ગરબા યોજવામાં આવે છે ત્યાં સફાઈ કર્મચારીઓ સ્વચ્છતાની અને ફોગિંગની કામગીરી કરી રહ્યા છે વડોદરા શહેર સંસ્કારી નગરી પ્રિય નગરી અને સાથે કલા નગરી જેના ગરબા દેશ વિદેશમાં વખણાય છે ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ ગરબા ગ્રાઉન્ડની વાત કરીએ નાની સોસાયટી શેરી કે ગલી મહોલ્લાની વાત કરીએ દરેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના બસો એકાવન જેટલા એવા સ્થળો કે જ્યાં ગરબાનું આયોજન થાય છે ત્યાં નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈની અને ફોગિંગની કામગીરી ચાલી રહી છે ચોક્કસ શહેરમાં એક ઉત્સવ ઉમંગ અને થનગનાટ સાથે નવરાત્રિનો પ્રારંભ થયો છે આજે ચોથા દિવસે આપણે છીએ જે પ્રકારે આખા શહેરમાં બે વર્ષના કોરોના બાદ એક અલગ થનગનાટ જે અનેરો ઉત્સાહ છે એમાં કોર્પોરેશન પણ સામેલ થાય લોકોની જે વાત છે એને પણ વાચા અપાય સાથે જે પ્રકારે નાના શેરી ગરબા હોય કે મોટા ગરબા હોય તમામ સ્થાનો આખાએ શહેરમાં એક નંબરનાથી મારી ઓગણીસ નંબરના ઇલેક્શન વહીવટી વોર્ડમાંથી અમે યાદી મંગાવી અમારા વોર્ડ ઓફિસર સિનિયર ઇન્સ્પેક્ટર ભાડા ક્લાર્ક અને સાથે એરિયાની ટીમના તમામ મિત્રોને સંયુક્ત રીતે એક બેઠકના માધ્યમથી આ એક સંદેશ પહોંચાડ્યો હતો ને એમાં બસોને એકાવન જગ્યા ઉપર આખા શહેરમાં નાના મોટા ગરબા થાય છે એનાથી પણ વધારે થતા હશે આ પ્રમાણે જે યાદી છે એના ઉપર અમે સફાઈ સાથે ફોગિંગ અને ત્યાં જે પણ નાની મોટી જરૂરિયાત છે ગ્રાઉન્ડ ઉપર લાઇટિંગ અથવા જે પ્રકારની કોર્પોરેશનની તૈયારી છે એમાં આ તમામ મિત્રોને અમારા કોર્પોરેટરથી માંડી અમારા કાર્યકર્તાઓથી માંડી વહીવટી અધિકારીઓથી માંડી આ પ્રકારની સુવિધા જગ્યા ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આપણા માધ્યમથી આ બસો એકાવન સ્થાન ઉપર જે પ્રકારની અમે સુવિધા આપી છે એ અમારા સફાઈ સેવકો હોય આરોગ્ય કર્મીઓ હોય અને તમામ મિત્રોના માધ્યમથી શહેરીજનોના હિતમાં આ એક ઝુંબેશ પણ ઉપાડી છે અને સફાઈ માટે ફરીને ફરી પેઢી દર પેઢી ચાલતી આ વાતને લોકો પણ સહકાર આપે એવી અપેક્ષા સાથે તહેવારનો પણ ઉમંગ સચવાઈ રહે એ સાથે માતાજીના તમામ શહેરીજનો ઉપર આશીર્વાદ વરસતા રહે એવી શુભેચ્છા